મેઘરાજ શિવશક્તિ ગ્રામ સંગઠન વાણિયાવાડ સખી મંડળ દ્વારા રતાડાનું ઓથાણું બનાવ્યું. આમ તો અમનવી વાનગીઓની જોતા જ મોંમાં પાણી આવી જાય છે અને બજારમાં વિવિધ વાનગીઓથી લઈ અથાણા પણ મળતા હોય છે. આમ તો અથાણા અલગ અલગ પ્રકારના આપણે જોયા છે અને સ્વાદ પણ માણ્યું છે, જેમાં કેરી, લીંબુ, મરચું, હળદર સહિત અથાણા આપણે જોયા છે. પણ આજે એક એવા અથાણાની વાત કરવામાં આવે તો તે છે રતાળુનું અથાણું, જે ભાગ્યે જ કોઈએ નામ સાંભળ્યું હશે અને નામ સાંભળતા વિચાર પણ આવતો હશે કે શું રતાળાનું પણ અથાણું બને. તો હા, બને, અને એ સાહસ કર્યું છે મેઘરજ તાલુકાના શિવશક્તિ ગ્રામીણ સંગઠન વાણિયાવાડા સખી મંડળે, જેમણે અરવલ્લી જિલ્લામાં સૌ પ્રથમ વખત આ અથાણું બનાવ્યું હોય તેવું અનુમાન લગાવી શકાય છે. કેમ કે આ અથાણું મોટાભાગે લોકોએ જોયું પણ હશે નહીં. ત્યારે સખી મંડળ દ્વારા આ અથાણું બનાવી વાનગીઓમાં અથાણાને સ્થાન આપવા એક નવો પ્રયાસ કરવામાં આવ્યું છે, જેમાં સખી મંડળના અર્પિતા બેન દ્વારા જાણવા મળ્યું હતું કે આ અથાણાથી ઘણા ફાયદા થાય છે. મારું નામ અર્પિતા બેન છે, હું શિવરાજપુરાના શિવશક્તિ ગ્રામ સંગઠન જોડાયેલા છે. અમે અલગ અલગ અથાણા બનાવીએ પણ રતાળાનું અથાણાનું ક્યાંય સાંભળ્યું નહોતું, પણ શરીર માટે બહુ ગુણકારી છે એટલા માટે શરૂઆત કરી. સૌપ્રથમ અમે 10 કિલોનું બનાવ્યું હતું અથાણું, તો એમાં સારું એવું રહ્યું, તો પછી વધારે બનાવ્યું, કીધું શરીર માટે સારું છે તો બધાને સારું રહે, ફાયદો રહે એના માટે. અને રતાળા કટિંગ કરી એનામાં ખટાશ નાખીને પહેલાં એમને આથો આપવા, પછી તેને સૂકવી અને ગોળ, સરસિયું અને મરચું એ નાખીને અથાણું બનાવવામાં આવે. ને રતાળાના ખૂબ સારા ફાયદા છે. બજારમાં શું ભાવે વેચાય છે? અને બજારમાં 400 રૂપિયાના ભાવે વેચીએ છીએ અમે. આજ સુધી ક્યાંય બજારમાં સાંભળ્યું નથી, પણ અમે સૌ પ્રથમ બનાવ્યું, અમે એની કિંમત 400 રૂપિયા રાખી છે. પ્રેરણા ક્યાંથી મળી આમ બનાવવાની? બસ કંઈક નવું કરવાની ઈચ્છા હતી, તો ઘરેથી જ શીખે જાતે. રતાળાની કટિંગ કરી એમાં ખટાશ નાખવામાં આવે છે. પહેલાં એને આથો આપવામાં આવે છે, પછી સૂકવવામાં આવે છે. સૂકાવ્યા પછી એમાં ટુકડાની માત્રામાં ગોળ, સરસું, મરચું નાખી અથાણું બનાવવામાં આવે છે. આ અથાણું 400 રૂપિયા કિલોના ભાવ વેચાય છે. રતાળાના અથાણાથી શરીર ઘણા ફાયદા થાય છે. આમ સખી મંડળની મહિલાઓ દ્વારા એક નવું અથાણું બનાવી વાનગીઓમાં ઉમેર્યો કર્યો હતો. હિતેન્દ્ર પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, અરવલ્લી.